આપણા લેક્ચરમાં આપણે તમારો ગ્રામરનો જે લાસ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરવાના છીએ. ઓલરેડી આપણે બે ટોપિક ડિસ્કસ કરી લીધા છે, દેટ ઇઝ અ પેરેગ્રાફ રાઇટિંગ એન્ડ ઇન્ફોર્મેશન આપેલી હોય બરાબર, એના ઉપરથી તમારે ઇન્ફોર્મેશનનું જે આપેલું છે એના ઉપરથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના. અને થર્ડ વન ઇઝ પાર્ટ્સ ઓફ સ્પીચ. તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં શું હોય તો કે તમને ડિફરન્ટ ટાઈપ્સની થિંગ્સ સમજાવવામાં આવી છે, લાઈક નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, ધેન આફ્ટર કન્જક્શન, ઇન્ટરજેક્શન. તો આ બધી વસ્તુ છે જે તમે પ્રોબેબલી તમારા ઇંગ્લિશ સબ્જેક્ટમાં બહુ લાઈક સેવન્થ, એઇથ, નાઇન્થ ઓર ટેન્થ આ બધા સ્ટાન્ડર્ડમાં જે તમે લર્ન કરેલું હોય કે નાઉન કોને કહેવાય, પ્રોનાઉન કોને કહેવાય, એના ટાઈપ્સ કેટલા હોય, એડજેક્ટિવ કોને કહેવાય, એનો યુઝ થાય, તો આ બધી થિંગ છે બરાબર એ આપણે ફરીથી અહીંયા લર્ન કરવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ નાઉન. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ નાઉન. ફર્સ્ટ ઇઝ કોમન નાઉન્સ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ પ્રોપર નાઉન. ફર્સ્ટ કોમન નાઉન્સ ઇઝ, કોમન નાઉન્સ આર વર્ડ્સ ફોર પીપલ, એનિમલ્સ, પ્લેસ ઓર થિંગ્સ. બરાબર, કોમન નાઉન્સ શું હોય તો કે લોકો માટે, એનિમલ્સ માટે, પ્લેસીસ માટે ઓર થિંગ્સ માટે કોઈ પણ નાઉન યુઝ કરવામાં આવે, સો દેટ ઇઝ કોલ્ડ કોમન નાઉન. તો એમાં કેવા વર્ડ્સ યુઝ થાય તો કે ધીસ વર્ડ્સ ફોર પીપલ, પીપલ માટે કેવા, લાઈક એક્ટર, કુક, લોયર, બેકર એન્ડ ઓફિશિયલ, જજ, ઓફિસર, જજ એન્ડ ટીચર. તો આવા બધા જે વર્ડ્સ છે એની માટે યુઝ થાય તો કે પીપલ માટે. ધેન આફ્ટર ધીસ વર્ડ્સ ફોર એનિમલ્સ ઓર બર્ડ્સ, ધેન કેટ, ફિશ, હોર્સ, ગોટ, ડોગ, કાઉ, પેરોટ, બિયર. તો આ બધા વર્ડ્સ છે એ કોના માટે યુઝ થઈ શકે, સો દેટ ઇઝ યુઝડ ફોર એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ધેન આફ્ટર ધીસ આર વર્ડ્સ ફોર પ્લેસીસ, પ્લેસીસ માટે કેવા, લાઈક શોપ, એરપોર્ટ, બીચ, હોસ્પિટલ, હિલ, સ્કૂલ, માર્કેટ, સ્ટેડિયમ. ધેન આફ્ટર થિંગ્સ માટે તો કે બેગ, બ્રેડ, કાઇટ, લેમ્પ, ચેર, વોચ, ટ્રેન, એગ. તો આ બધા જે જનરલી છે બરાબર, આપણે કીધું કે કોમન નાઉન મીન્સ વોટ, તો કે જે નોર્મલી પ્લાસ માટે, પીપલ માટે, થિંગ્સ માટે યુઝ થતા હોય, સો દેટ ઇઝ કોલ્ડ કોમન નાઉન. અને એના આપણે વર્ડ્સ જોયા કે કેવા ટાઈપના વર્ડ્સ છે એ કોના માટે યુઝ થઈ શકે. ધેન આફ્ટર સેકન્ડ વન ઇઝ પ્રોપર નાઉન. સો પ્રોપર નાઉન્સ આર નેમ્સ ફોર પર્ટિક્યુલર પીપલ, પ્લેસીસ ઓર થિંગ્સ, ધ ઓલવેઝ બિંગ વિથ અ કેપિટલ લેટર. તો કે પ્રોપર નાઉન્સમાં શું હોય તો કે પર્ટિક્યુલરલી પીપલ, પ્લેસ ઓર થિંગ્સ આ ત્રણ વસ્તુ માટે યુઝ કરવામાં આવે, અને એ હંમેશા શેનાથી સ્ટાર્ટ થતા હોય તો કે કેપિટલ લેટર્સથી. એન્ડ યોર ઓન નેમ એન્ડ ધ નેમ્સ ઓફ યોર ફ્રેન્ડ્સ આર પ્રોપર નાઉન્સ ટુ. એટલે કે આપણા ખુદનું નેમ, તો આપણા ફ્રેન્ડ્સનું કે કોઈ પણનું નામ સ્ટાર્ટ થાય, નેમ સ્ટેટ થતું હોય, તો દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ પ્રોપર નાઉન. એટલે સી ધ એક્ઝામ્પલ્સ લાઈક આશીષ, ખુશાલી, ખુશા, ખુશી, આનંદ. સો દેટ ઇઝ આર ધ એક્ઝામ્પલ્સ. ડન. ધેન આફ્ટર ધ નેમ્સ ઓફ કન્ટ્રીઝ એન્ડ ધ પીપલ્સ આર ઓલ્સો પ્રોનાઉન્સ, પ્રોપર નાઉન્સ, લાઈક ઇન્ડિયા, ધેન ઇન્ડિયન્સ, અમેરિકા એન્ડ અમેરિકન્સ. સો દેટ ઇઝ ઓલ્સો પ્રોપર નાઉન્સ. નેક્સ્ટ ઇઝ ધ નેમ ઓફ ટાઉન્સ, સિટીઝ, બિલ્ડિંગ એન્ડ લેન્ડમાર્ક્સ આર ઓલ્સો પ્રોપર નાઉન્સ, લાઈક રાજકોટ, બરોડા, હાઈ સ્ટ્રીટ, જગન્નાથ ફ્લોર. તો આ બધી જે વસ્તુ છે બરાબર, આ જે નેમ્સ છે એ બી કેને બી શું કામ આવે છે તો કે પ્રોપર નાઉન. ધેન ધ ડેઝ of the week and months of the year are proper nouns too, like Sunday, Monday, January, March. And the names of mountains, seas, rivers and lakes are also proper nouns, like Himalay, Ocean, Ganga River, Sardar Sarovar. That is all are proper nouns. And the names of festivals, some special events and holidays are proper nouns too, like Diwali, Mother's Day, Baisakhi and etc. રાઈટ. તો આપણે વાત કરી કે નાઉન્સ છે એમાં બે ટાઈપના હોય, કોમન નાઉન એન્ડ પ્રોપર નાઉન. અને એમાં કયા વર્ડ્સ છે એ કઈ થિંક માટે યુઝ કરવામાં આવે એના એક્ઝામ્પલ બી જોયા. હવે આપણે જોઈશું કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન કોને કહેવાય. સો વેન યુ આર ટોકિંગ અબાઉટ વન પર્સન, એનિમલ, પ્લાસ ઓર થિંગ, યુઝ એઝ અ સિંગ્યુલર નાઉન. બટ વેન યુ આર ટોકિંગ અબાઉટ મોર દેન વન પર્સન, એનિમલ, પ્લાસ ઓર થિંગ, યુઝ પ્લુરલ નાઉન. એટલે કે જ્યારે તમે એક વ્યક્તિની, એક પ્રાણીની, એક જગ્યાની અથવા તો એક વસ્તુની વાત કરતા હોય ત્યારે તમારે સિંગ્યુલર નાઉન યુઝ કરવાનું, અને એકથી વધુ હોય તો પ્લુરલ, લાઈક ગર્લ એન્ડ ગર્લ્સ, કેટ એન્ડ કેટ્સ, બોય બોયઝ એન્ડ સિટી એન્ડ સિટીઝ. સો દેટ ઇઝ ઓલ અબાઉટ નાઉન. નાવ વી આર ડિસ્કસિંગ અબાઉટ પ્રોનાઉન. સો વોટ ઇઝ પ્રોનાઉન? અ પ્રોનાઉન ઇઝ અ વર્ડ
that refers to or takes the place of a noun. The noun begin referred to is called the antecedent. Like this, so for example, this is Nisha, she is clever. So here Nisha, the name, is a noun and she is a pronoun. એટલે કે બેઝિકલી પ્રોનાઉન નો યુઝ શું થાય કે પ્રોનાઉન શું હોય તો કે પ્રોનાઉન જે ઈ રિફર કરતો હોય નાઉન ના વર્ડ ને જ રિફર કરતો હોય અથવા તો એની જગ્યાએ જ બીજા સેન્ટેન્સમાં નાઉન નું જે પ્લેસ હોય એનું જે પ્લેસ ટેક કરે બરાબર ધેટ ઇઝ કોલ્ડ પ્રોનાઉન ધેન સો ફર્સ્ટ ધેર ઇઝ અ પર્સનલ પ્રોનાઉન્સ પર્સનલ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ ધેટ રિફર્સ ટુ અ સ્પેસિફિક પર્સન or thing in a sentence and can be divided into two groups, that is nominative or subjective and objective. Nominative and or subjective personal pronouns can act as the subject of a sentence, like I, you, he, she, it, where, there. Barabar. Personal pronouns શું હોય તો કે જે pronoun છે એ કોઈ એક specific thing ને અથવા તો specific person ને રેફર કરતું હોય સો દેટ ઇઝ કોલ્ડ પર્સનલ પ્રોનાઉન બરાબર આપણે આ એક્ઝામ્પલ જોઈએ સો આઈ વેન્ટ ટુ ધ સ્ટોર આફ્ટર વર્ક સો આઈ ઇઝ ધ પર્સનલ પ્રોનાઉન યુ શુડ નોટ ગો ક્લાસ ઇફ યુ આર સિક સો હિયર યુ ઇઝ અ પર્સનલ પ્રોનાઉન દેન આફ્ટર ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન્સ એક્ટ એઝ ઓબ્જેક્ટ ઓફ અ સેન્ટેન્સ લાઈક મી યુ હિમ હર ઇટ અસ ધેમ એક્સેટ્રા સો એક્ઝામ્પલ ઇઝ એલેક્સા કમ આઉટ વિથ જો એન્ડ મી સો હિયર Me is objective personal pronoun and આપણે આગળના જે બી કાંઈ વર્ડ્સ જોયા દેટ ઇઝ નોમિનેટિવ ઓર સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન ડન નેક્સ્ટ ઇઝ પોઝેસિવ પ્રોનાઉન સો પોઝેસિવ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ દેટ શો ઓનરશિપ ઇન અધર વર્ડ સમથિંગ બિલોંગ્સ ટુ સમવન એલ્સ લાઈક માય ઓર માઇન યોર ઓર યોર્સ હિઝ હર ઓર હર્સ ઇટ્સ આર ઓર આર્સ દેર ઓર ધેર્સ લાઈક સે ફોર એક્ઝામ્પલ That book is mine or that shoes are under the bed. Barabar. So that book is mine, maja mine che, that is a possessive pronoun and their shoes are under the bed, maja the, their che, barabar, that is possessive pronoun. Possessive pronoun shu kare? So that shows the ownership. It like e ownership affect kartu hoy akha sentence ma ownership affect kartu je bhi kai word jovama aave that is a possessive pronoun. Next is reflexive pronouns. So, reflexive pronouns are pronouns that are used to show that the subject of sentence is receiving the action of the verb, like myself, yourself, himself, herself, itself, ourselves, or themselves. And like a reflexive pronouns basically શું થાય તો કે આખો સબ્જેક્ટ છે સેન્ટેન્સનો બરાબર એ કોઈ એક્શન છે કોઈ વસ્તુ છે એ રિસીવ કરતું હોય બરાબર એવું દર્શાવતું હોય સો દેટ ઇઝ કોલ્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એ ફોર એક્ઝામ્પલ સી કેન હેન્ડલ ધ સિચ્યુએશન હર સેલ્ફ સો હિયર હર સેલ્ફ ઇઝ અ રિફ્લેક્સિવ પ્રોનાઉન એન્ડ વી કેન રાઇટ ધ પેપર આર સેલ્સ સો આર સેલ્સ દેટ ઇઝ અ રિફ્લેક્સિવ પ્રોનાઉન નેક્સ્ટ ઇઝ ઇન્ટેન્સિવ પ્રોનાઉન સો ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ દેટ આર યુઝ only to place emphasis on the subject and are not essential to the meaning of the sentence. These pronouns look the same as reflexive pronouns, but they act differently in the sentence and are always placed next to the subject that they are emphasizing, myself, yourself, himself, etc. Say for example, you yourself must go to the police station. So, okay, basically intensive pronouns છે, બરાબર, ઈ નોર્મલી કોના જેવું લાગે તો કે આપણે આગળ જોયું રિફ્લેક્સિવ પ્રોનાઉન એના જેવું જ સિમિલર લાગે બટ એ શું કરે કે સબ્જેક્ટ છે સેન્ટેન્સનો જે બી કાંઈ સબ્જેક્ટ છે એના નેક્સ્ટ જે વસ્તુ પ્લેસ્ડ કરવામાં આવે નોર્મલી દેટ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ કે આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું યુ યોર સેલ્ફ મસ્ટ ગો ટુ ધ પોલીસ સ્ટેશન સો હિયર યોર સેલ્ફ ઇઝ અ ઇન્ટેન્સિવ પ્રોનાઉન નેક્સ્ટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ સો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ that are used to identify nouns and answer the question which one like this that this and those so demonstrative pronouns e che eno mostly use so thai che to ke eno mostly use evu thai che ke tame demonstrative pronouns dwara nouns kya che barabar e identify kari sako cho ane which one evo je question che
બરાબર એનો આન્સર આપી શકો છો, લાઈક ધીસ ઇઝ અ ગર્લ, સો હિયર ધીસ ઇઝ અ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ધીસ આર ગર્લ્સ, સો દેટ ઇઝ ધીસ, દેટ ઇઝ બોય એન્ડ ધોઝ આર બોયઝ, સો હિયર હાઇલાઇટેડ વર્ડ્સ આર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. નેક્સ્ટ ઇઝ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, સો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ દેટ આર યુઝ ઓનલી ઇન રેફરન્સ ટુ અ ક્વેશ્ચન, લાઈક હુ, વોટ, વિચ, હુમ, હુઝ, બરાબર. ઓકે, જે બી કંઈ પ્રોનાઉન્સ છે એ ક્વેશ્ચન પૂછવા માટે યુઝ થતા હોય, લાઈક આપણે એક્ઝામ્પલ જોયા ડબલ્યુ સિરીઝ, સિક્સ ડબલ્યુઝ, હુ, વોટ, વિચ, હુમ, હુઝ એક્સેટ્રા, સો દેટ ઇઝ ઓલ આર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. Like say for example, which is your pen and who is that girl? Then next is relative pronoun. આપણે આગળ જોઈશું તો reflexive હતું, now that is relative. Relative pronouns are pronouns that are used to connect clarifying information to nouns or other pronouns within a sentence. Who, that, which, whom, whose, whoever, whichever, whomever, whatever, etc. બરાબર. તો કે જ્યારે કોઈ નાઉન્સ અથવા તો બીજા અધર પ્રોનાઉન છે બરાબર એના બંને વચ્ચેનો જે સેન્ટેન્સ છે બરાબર એની ઇન્ફોર્મેશન ક્લેરિફાઈ કરવા માટે જે બી વર્ડ યુઝ કરવા અથવા તો એને કનેક્ટ કરવા માટે જે બી વર્ડ યુઝ કરવામાં આવે દેટ ઇઝ કોલ્ડ રિલેટિવ પ્રોનાઉન. સે ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ પેન, હુ બ્રોક ધ ગ્લાસ, બરાબર, ધીસ ઇઝ ધ પર્સન દેન આફ્ટર બ્રોક ધ ગ્લાસ, તો આ બંનેને કનેક્ટ કોણે કર્યું, હુ બ્રોક ધ ગ્લાસ, તો કે આ તે માણસ છે જેણે પેલો ગ્લાસ તોડ્યો હતો, સો હિયર હુ ઇઝ અ રિલેટિવ પ્રોનાઉન. દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ ઇનડેફિનાઇટ પ્રોનાઉન, સો ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ દેટ આર યુઝડ ઇન રેફરન્સ ટુ અ પર્સન ઓર થિંગ દેટ ઇઝ નોટ સ્પેસિફિક ઓર નોટ. ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ આર ઓલ્સો યુઝ ટુ આઇડેન્ટિફાય અ જનરલ ગ્રુપ ઓફ પીપલ ઓર થિંગ્સ દેટ ઇઝ એવરી વન, એવરીબડી, એની વન, એનીબડી એક્સેટ્રા. તો કે ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ છે એ યુઝઅલી કોઈ એક પર્સન કે થિંકને રિપ્રેઝેન્ટ કે સ્પેસિફિક પર્સન કે થિંકને ના કરે, બટ જે વસ્તુ સ્પેસિફિક ના હોય અથવા તો જાણીતી ન હોય, નોન ના હોય, બરાબર, એવી જે વસ્તુને દર્શાવતું હોય તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ડેફિનિટ પ્રોનાઉન. તો ફોર એક્ઝામ્પલ, એવરીબડી હેઝ ટુ ટેક ધ રાઇટિંગ પ્રોફિશિયન્સી એક્ઝામિનેશન. તો આ સેન્ટેન્સમાં કોઈ સ્પેસિફિક કોઈ ગ્રુપને કે નથી કહેવામાં આવ્યું, જનરલ કહેવામાં આવ્યું છે, બરાબર. સો હિયર એવરીબડી ઇઝ અ ઇનડેફિનેટ પ્રોનાઉન એન્ડ ઓલ ઓફ ધ સિનિયર્સ વેર એક્સાઇટેડ, સો હિયર ઓલ ઇઝ ધ ઇનડેફિનેટ પ્રોનાઉન. ધેન નેક્સ્ટ ઇઝ રેસિપ્રોકલ પ્રોનાઉન, સો રેસિપ્રોકલ પ્રોનાઉન્સ આર પ્રોનાઉન્સ દેટ આર યુઝ ટુ રિફર ટુ અ મ્યુચ્યુઅલ સેટ ઓફ પીપલ, દેટ ઇઝ ઇચ અધર ઓર ઇચ અધર્સ. સે ફોર એક્ઝામ્પલ, વી નીડ ટુ હેલ્પ વન અનધર એન્ડ દે હેડ રિમેમ્બર ઇચ અધર્સ ફોન નંબર. સો જ્યારે એક સરખા ગ્રુપની વાત થતી હોય, મ્યુચ્યુઅલ સેટ ઓફ પીપલ્સની વાત થતી હોય, તો એવી વસ્તુને રેફર કરવા માટે જે બી કોઈ પ્રોનાઉન તમને બતાવવામાં આવે દેટ ઇઝ કોલ્ડ રેસિપ્રોકલ પ્રોનાઉન. સો હિયર વી વર ડિસ્કસ ધ નાઉન્સ એન્ડ પ્રોનાઉન, નાવ વી આર ડિસ્કસિંગ એડજેક્ટિવ. સો એન એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ્સ ઓર મોડિફાઈઝ નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ ઇન અ સેન્ટેન્સ. ઇટ નોર્મલી ઇન્ડિકેટ્સ ક્વોલિટી, સાઇઝ, શેપ, ડ્યુરેશન, કન્ટેન્ટ એન્ડ મોર અબાઉટ અ નાઉન ઓર પ્રોનાઉન. લાઈક હિયર ધ એક્ઝામ્પલ ઓલ્સો સેઇંગ દેટ દે હેડ રિમેમ્બર ઇચ અધર્સ ફોન નંબર. સો એડજેક્ટિવ્સ નોર્મલી શું છે, તો કંઈ મોડિફાઈ કરતા હોય અથવા તો ડિસ્ક્રાઇબ્સ કરતા હોય નાઉન્સને અને પ્રોનાઉન્સને એને એ જ એક જ સેન્ટેન્સમાં, અને જે નોર્મલી ઇન્ડિકેટ્સ કરતા હોય કે સેન્ટેન્સની સાઇઝ, ક્વોલિટી, એનું શેપ, એનું ડ્યુરેશન, આવી જે બી કાંઈ વસ્તુ દર્શાવતું હોય, સો દેટ ઇઝ કોલ્ડ એડજેક્ટિવ, રાઈટ. સો દેર આર સમ ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ્સ, દેટ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ, ક્વોન્ટિટેટિવ, પ્રોપર, ડેમોન્સ્ટ્રેટિવ, પોઝેસિવ, ઇન્ટ્રોગેટિવ, ઇન્ડેફિનાઇટ, આર્ટિકલ્સ એન્ડ કમ્પાઉન્ડ that we are going to discuss in detail. So first of all, start with descriptive adjectives. A descriptive adjective is a word which describes nouns and pronouns. This adjective provide information and attribute to the nouns or pronouns they modify or describe. Descriptive adjectives are also called qualitative adjective. એટલે કે મેઇનલી નાઉન અને પ્રોનાઉનને
ના જે વર્ડ્સ છે બરાબર એને ડિસ્ક્રાઇબ કરતા હોય સો દેટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. સે ફોર એક્ઝામ્પલ આઈ હેવ અ ફાસ્ટ કાર. સો ફાસ્ટ ફાસ્ટ ઇઝ અ ડિસ્ક્રિપ્ટ કે એ આખો સેન્ટેન્સ છે બરાબર નાઉન છે કાર તો એને ડિસ્ક્રાઇબ કરે છે ફાસ્ટ ફાસ્ટ કાર છે સો દેટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. ધ હંગ્રી કેટ્સ આર ક્રાઇંગ સો કેટ્સ ઇઝ અ નાઉન એન્ડ હંગ્રી ઇઝ અ એડજેક્ટિવ સો દેટ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. ધેન next one is quantitative adjective. A quantitative adjectives provide information about the quantity of the nouns and pronouns. This type belongs to the question category of how much and how many. એટલે કે normally સેન્ટેન્સમાં જે બી વસ્તુ છે એ ક્વોલિટી દર્શાવતી હોય સોરી ક્વોન્ટિટી દર્શાવતી હોય બરાબર તો ક્વોન્ટિટી જે બી કોઈ વર્ડ દર્શાવતો હોય સો દેટ ઇઝ કોલ્ડ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ. સે ફોર એક્ઝામ્પલ આઈ હેવ 20 કોઇન્સ ઇન માય વોલેટ એન્ડ દે હેવ 3 ચિલ્ડ્રન. So here 20 and 3 are the quantitative adjectives. Okay? Next is proper adjective. So proper adjectives are the adjective form of proper nouns. When proper nouns modify or describe other nouns or pronouns, they become proper adjectives. એટલે કે જે આપણે ફોર્મ નાઉનના જે ટાઈપ જોયા હતા બરાબર એમાં એક હતો પ્રોપર નાઉન તો એને જે ઓબ્જેક્ટિવના ફોર્મમાં રિફ્લેક્ટ કરતો હોય અથવા તો એને રિપ્લેસ કરતો હોય સો દેટ ઇઝ કોલ્ડ પ્રોપર એડજેક્ટિવ. લાઈક અમેરિકન કાર્સ આર વેરી સ્ટ્રોંગ એન્ડ ઇન્ડિયન પીપલ આર હાર્ડ વર્કર્સ. લાઈક આપણે એમાં પ્રોપર નાઉનમાં બી જોયું હતું કે અમેરિકન એન્ડ ઇન્ડિયન આર ધ પ્રોપર નાઉન સો હિયર ધ પ્રોપર એડજેક્ટિવ આર અમેરિકન એન્ડ ઇન્ડિયન. ધેન નેક્સ્ટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. સો અ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ડાયરેક્ટલી રિફર્સ ટુ સમથિંગ ઓર સમવન. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ ઇન્ક્લુડ ધ વર્ડ્સ ધીસ દેટ ધીસ ઓર ધોઝ. અ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન વર્ક્સ અલોન એન્ડ ડઝ નોટ પ્રિસીડ અ નાઉન બટ અ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ઓલવેઝ કમ્સ બિફોર ધ વર્ડ ઇટ મોડિફાઈઝ. એટલે કે નોર્મલી વોટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ સો ઇટ ઇઝ સિમિલર લાઈક અ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન જે આપણે હમણાં જ લર્ન કર્યું બરાબર. તમે શું કે આવો જે ઓબ્જેક્ટિવ હોય એ ડાયરેક્ટલી રિફર્સ કરતા હોય કોઈ સ્પેસિફિક થિંગ એટલે કે સમથિંગ અથવા તો સમ વનને એમાં કયા વર્ડ્સ યુઝ થાય ધીસ દેટ વી આર ઓલરેડી ડિસ્કસ ઇન ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ડન એ જ સેમ વસ્તુ છે આમાં ઓબ્જેક્ટિવ બટ ડિફરન્સ શું છે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે એ હંમેશા એકલું જ હોય એનામાં કોઈ આગળ વર્ડ કે એવું નથી લગાડતા નાઉન એમાં ના હોય લાઈક દેટ ઇઝ ઓનલી અ પ્રોનાઉન. બટ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે એ પછી જ આવે જ્યારે એ કોઈ પણ વર્ડ આપણે મોડિફાઈ કરેલો હોય આગળના એડજેક્ટિવથી નાઉન અથવા પ્રોનાઉનને દેન આફ્ટર ધ કમ્સ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ રાઈટ. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડ બાય એક્ઝામ્પલ. સો ધેટ બિલ્ડિંગ ઇઝ સો ગોર્જિયસલી ડેકોરેટેડ સો હિયર દેટ રિફર્સ ટુ અ સિંગ્યુલર નાઉન far from the speaker and those flowers are heavenly so those refers to a plural noun far from the speaker. Done. To avu kai pan hoy that and those ema bhi hatu demonstrative pronoun ama bhi same ch demonstrative adjective but adjective ma shu hoy ke e modify karelo hase word ane biji vastu darshavta hase so that is called a demonstrative adjective. Next is possessive adjective. So a possessive adjective indicates position or ownership. Some of the most used possessive adjectives are like my, his, her, our, their, your. All these adjectives always come before a noun and unlike possessive pronouns these words demand a noun after them. Barabar. તો કે આપણે ઓલરેડી આગળ પોઝેસિવ પ્રોનાઉન બી લર્ન કરેલું છે તો એ દેટ ઇઝ સિમિલર લાઈક તો પોઝેસિવ એડજેક્ટિવ કે આમાં બી પોઝિશન ઓર ઓનરશીપ છે એ ડિફાઇન કરે છે એન્ડ આફ્ટર તમને અમુક એડજેક્ટિવ્સ આમાં આપેલા છે કે જે યુઝવલી યુઝ થતા હોય છે અને ઓબ્જેક્ટ્સ એડજેક્ટિવ્સ હંમેશા ક્યારે આવશે તો કે નાઉનની હંમેશા પહેલાં આવશે અથવા તો કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કેવું થતું હોય તો એ નાઉનની પછી આવશે. ઇન શોર્ટ પોઝેસિવ એડજેક્ટિવ્સ હશે યા તો એની આગળ ઓર એની પાછળ નાઉન હંમેશા હશે. સે ફોર એક્ઝામ્પલ માય કાર ઇઝ પાર્ક્ડ આઉટસાઇડ સો હિયર કાર ઇઝ અ નાઉન એન્ડ માય ઇઝ અ પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે ઓનરશીપ પોઝિશન બતાવે છે. એન્ડ હિઝ કેટ ઇઝ વેરી ક્યુટ હિઝ
is the possessive adjective. Why? That is shows the ownership. And the cat, we also know that that is a noun. Next is interrogative adjectives. So, interrogative adjective asks a question. An interrogative adjective must be followed by a noun or pronoun. The interrogative adjectives are which, what, and whose. These words will not be considered as adjectives if a noun does not follow right after them. 11. Interrogative adjectives છે normally શેના માટે use થાય છે. So that is normally used to ask a question. જ્યારે તમારે કોઈ question પૂછો હોય ત્યારે interrogative adjective નો use થાય છે. અને એ બધા વર્ડ્સ કન્સિડર કરવામાં ન આવે, લાઈક વિચ, વોટ ઓર હુઝ, એ નાઉન અથવા તો પ્રોનાઉન એના વગર યુઝ કરવામાં ના આવે. બરાબર, તમે જ્યારે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ યુઝ કરો એના પછી નાઉન અથવા તો પ્રોનાઉન હોવું જોઈએ. એક્ઝામ્પલ જોઈએ, વિચ ફોન ડુ યુ યુઝ. સો હિયર વિચ ઇઝ અ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એન્ડ વોટ ગેમ ડુ યુ વોન્ટ ટુ પ્લે. સો વોટ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ. Next is articles. Articles also modify the noun. So articles are also adjectives. Articles determine the specification of nouns, like a and are used to refer to an unspecific noun and the is used to refer to a specific noun. Like normally articles છે એ ભી modification કરે છે કોનું, તો કે nouns or pronouns. એટલે એને શું કહેવામાં આવે છે, તો કે adjectives કહેવામાં આવે છે. લાઈક આમાં એ અને એન તમે યુઝ કરો ત્યારે મોસ્ટલી કોને રિફર કરે છે, તો કે અનસ્પેસિફિક નાઉનને. જ્યારે ધ છે બરાબર એ કોને રિફર કરે છે, તો કે સ્પેસિફિક નાઉનને. સે ફોર એક્ઝામ્પલ, ધ કેટ ઇઝ અફ્રેડ ઓફ મી. સો હિયર ધ ઇઝ સ્પેસિફિક, દેટ ઇઝ રિફર ટુ અ સ્પેસિફિક નાઉન, દેટ ઇઝ કેટ. એન્ડ અન ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ શુડ ઓલવેઝ બી હેન્ડલ્ડ વિથ કેર. તો હવે અહીંયા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કીધી છે, તમને ડેફિનેશન કે ડિફાઇન નથી કર્યું કે કયું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ, બરાબર, તો એ અનસ્પેસિફિક નાઉનને રિફર કરે છે. ધેન એન્ડ ધ નેક્સ્ટ ઇઝ કમ્પાઉન્ડ એડજેક્ટિવ. વેન કમ્પાઉન્ડ નાઉન્સ ઓર કમ્બાઇન્ડ વર્ડ્સ મોડિફાય અધર નાઉન્સ, ધે બીકમ અ કમ્પાઉન્ડ એડજેક્ટિવ્સ. ધીસ ટાઈપ ઓફ એડજેક્ટિવ યુઝ્યુઅલી કમ્બાઇન્સ મોર દેન વન વર્ડ ઇન ટુ અ સિંગલ લેક્સિકલ યુનિટ એન્ડ મોડિફાઈઝ અ નાઉન. દે આર ઓફન સેપરેટેડ બાય અ હાયફન ઓર જોઈન્ડ ટુગેધર બાય અ ક્વોટેશન માર્ક. એટલે કે કમ્પાઉન્ડ એડજેક્ટિવ્સ છે એ નોર્મલી કમ્પાઉન્ડ નાઉન્સ અથવા તો કોઈ વર્ડ્સને કમ્બાઈન કરે, બરાબર, ત્યારે એ જે વસ્તુ બને છે તેને શું કહેવાય, તો કે કમ્પાઉન્ડ એડજેક્ટિવ. લાઈક વી કેન સે આઈ હેવ અ બ્રોકન સોફા, અ બ્રોકન ડાઉન સોફા. સો હિયર બ્રોકન ડાઉન ઇઝ અ કમ્પાઉન્ડ એડજેક્ટિવ. એન્ડ આઈ શો અ 6 ફૂટ લોંગ સ્નેક, એટલે કે 6 ફૂટનો બહુ લાંબો સાપ જોયેલો હતો. સો હિયર ધ 6 ફૂટ લોંગ, દેટ ઇઝ અ કમ્પાઉન્ડ એડજેક્ટિવ બીકોઝ ઇઝ કમ્બાઇન્ડ ધ અધર નાઉન. ધેન સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડ એડજેક્ટિવ. સો હિયર વી આર ડિસ્કસિંગ નાઉન્સ, પ્રોનાઉન્સ એન્ડ એડજેક્ટિવ. ધ નેક્સ્ટ ટોપિક વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.